વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વર્ષોત વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર હું આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું વિષય પર હિન્દી અને લેક્ચર નંબર 19 હવે પાઠ 23 કામ કરો. તો તમે બધા ચલો લાગી જાઓ, ભણવા ખૂબ જ ધ્યાન દે, ભણેલું કામ જરૂર આવશે તમને. ભણવું અત્યારે જરૂરી છે એટલે કામ કરો. જો સૂરજ ભગવાન છે, આપણે એને દેવતા માનીએ છીએ, છતાં પણ એ કામ કરે છે. આપણે પાઠમાં જોયું ને, રોજ સમયસર ઉગી જાય છે અને આપણો સવાર વહેલું પડે છે. બાદળ એટલે કે વાદળ, તુફાન, આંધી, કોયલ, મોર, આ બધા જો પોતપોતાનું કામ કરે છે. તો આપણે એક પાઠમાં ગુજરાતી જોઈ લીધું, હવે આપણે સ્વાધ્યાય જોઈએ. 23 નંબર 49 ખોલવાનો છે. જુઓ તેના પ્રશ્ન પહેલો અને બીજો અહીંયા મેં લખેલો છે, કરાવું છું. ચાલો ઉચિત ઉત્તર પર સહિતતા ચિહ્ન લગાવીએ. સાચા નિશાન કરો, જે જવાબ સાચો હોય ને તેમાં યોગ્ય ઉત્તર પર સાચા નિશાન કરો, એ ગુજરાતી. પછી પહેલું, પ્રકાશ કોણ ફેલાતા, પ્રકાશ કોણ ફેલાવે, વાદળ, વાદળ પ્રકાશ કોણ ફેલાવે છે, સૂરજ અને તારે, ત્રણ નામ આપ્યા છે, ત્રણેય ની સામે ખાના આપ્યા છે. તો સાચું કયું છે, સૂરજ. સૂરજ આપણને પ્રકાશ આપે ને, તો એ ખાના રાઈટ કરો. આમાં બેમાં કઈ કરવાનું નથી. પછી બીજું, પાણી ને, સોરી, પાણી કોણ વરસાવે, પાણી કોણ વરસાવે છે, હવા, ચાંદ ને બાદળ, કોણ આપશે પાણી, કોણ આપે આપણને, કોણ વરસાવે પાણી, બાદળ. એમાં રાઈટ કરો, આ બે માં નહીં કરવાનું, કઈ છાયું છે એમાં રાઈટ કરો બીજામાં. પછી ત્રીજું, નાચ કોણ દેખાતા, મોર, કોયલ કે સાપ, કોણ આવશે, મોર. સરસ, ચાલો હવે જોજો, આફત કોણ ઘાતા, આફત મુશ્કેલી કોણ ઉભી કરે છે, સૂરજ, બાદલ, આંધી, કોણ આવશે, આંધી. સરસ, ચાલો આંધી માં કરો. હવે પ્રશ્ન નંબર બીજો છે, સામાન્યાર્થી શબ્દ ન હો ઉસ પર વૃત કરો, એટલે વૃત એટલે રણનું કરો. સામાન્યાર્થી શબ્દ ન હોય તેની માથે રાઉન્ડ કરો. તો જો આમાં તમારે બે વસ્તુ શીખવાની છે, આ ત્રણ જે છે ને એના સામાન્યાર્થી નામ વગેરે નામ અહીંયા કહેવાય. એક નામ છે એનું સામાન્યાર્થી નથી એટલે એના જેવું જ નથી, બરાબર. તો સૂરજ છે તેમાં આપણે રવિ કહીએ, દિનકર કહીએ, પ્રભાકર ને દિનકર ને ભાસ્કર ને આપણે કહીએ, આ બધે સૂરજ ભગવાનના નામ છે. પણ સોમ આવે નહીં, તો સોમ નામ જુદું પડે છે, એની માટે વૃત કરો, રાઉન્ડ કરો. સોમ એટલે ચંદ્રભાઈ, સૂરજ ના બે નામ રવિ અને દિનકર. પછી બીજું છે બાદલ, તો એના બે નામ ક્યાં ક્યાં, મેઘ અને ઘટા આપણે કહીએ, પણ નીરજ આવે નહીં. તો જે નથી આવતું ને એ ગોતવાનું છે, એમાં રાઉન્ડ કરો. પછી છે પાણી, તો એમાં આપ્યું છે દધી, જળ અને નીર. તો પાણી ને આપણે જળે કહીએ, નીરે કહીએ, બરાબર. તો દધી કહીએ ને, તો દધી માટે રાઉન્ડ કરો. તો આના આ પ્રશ્ન પરથી આપણને જો સુરત ના બે સામાન્યાર્થી નામ પડી ગયા, એના જેવા છે રવિ અને દિનકર, અને બાદલ ના બે નામ એના મેઘ અને ઘટા, પાણી ના બે નામ છે જળ અને નીર. પણ આ નામ એવા છે કે જે એના સામાન્યાર્થી નામ નથી. તો પ્રશ્ન ને પેલા સરખો સમજવાનો, પછી રાઉન્ડ કરવાનો, જે પૂછો પછી જવાબ દેવાનો. સામાન્યાર્થી શબ્દ ન હોય, ન હોય એના ઉપર રાઉન્ડ કરવાનો, તો આ એના સામાન્યાર્થી નથી. તો અહીંયા પ્રશ્ન પહેલો અને બીજો તમારે તમારી સ્વાધ્યાય અંદર કરી લેવાનો છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રશ્ન 3 અને 4 જોઈશું. થેન્ક યુ.